વનસ્પતિનું ખીલવણી જે છે એ અનિયમિત છે, 10 દિવસ મોડી છે. પછી જીવજંતુની જે ચેષ્ટાઓ છે, પશુ પંખીની ચેષ્ટાઓ જે છે એ પણ અનિયમિત છે. પછી કેરી આંબાના મોર છે એ 4 તફે આવેલા છે અમારા ગીર વિસ્તારની અંદર, એને કારણે અમારે થોડુંક વરસાદ મોડો થશે અને ઋતુ 10 દિવસ લેટ છે. 15 જૂન પછી 26 કે 27 તારીખે સૌરાષ્ટ્રમાં ઓલ રવાવણી થશે. મારું અનુમાન એવું છે કે 11 વરસ થશે અને 45 થી 46 ઇંચ વરસાદ થશે. પછી સપ્ટેમ્બર મહિનાની અંદર વાવાઝોડાની શક્યતા છે. પછી અધિક મહિનો હોવાને કારણે 10 દિવસ વરસાદની અનિયમિતતા રહેશે, ઠંડી વરસાદ થશે. જ્યાં થશે ત્યાં થશે, ન થાય ત્યાં નહીં થાય. જેમ આ વર્ષે ઠંડીનું પ્રમાણ વધુ રહ્યું છે અને ઉનાળામાં ગરમીનું પ્રમાણ ઓછું પણ માવઠાનું પ્રમાણ વધારે હોવાથી ચોમાસું અનિયમિત રહેશે એવું મારું તારણ છે. અને તારણનું કારણ મારું એ છે કે ખેડૂત ભાઈઓ આગામી કોઈ પોતાનું આયોજનો કરી શકે એના માટેની આગાહી હું કરું છું અને સંપૂર્ણ વૈજ્ઞાનિક ઢબે કરું છું અને સેટેલાઇટના ચિત્રોનું પૃથ્થકરણ કરીને એની ઉપર વધારે હું ચાલું છું. બદલી વાત કહો કે આકાશ ગ્રહ મંડળ ઉપર મારો આધાર નથી, આ રીતે હું આગાહી કરું છું. ખેડૂતને કેવું લાગે છે આ વર્ષે કેવું પાણીનું કેવું રહેશે? ખેડૂતનું પાણી પાકને જોઈના પ્રમાણમાં પાણી મળી રહેશે. કદાચ શિયાળાની અંદર ચોમાસાનું જે સ્ટોક જોઈ એ સ્ટોકનો અભાવ રહેશે થોડો, અને એ 40% રહેશે એવું મારું અનુમાન છે. આ રીતનું છે. આમ એકંદરે વર્ષ કેવું વર્ષ રહેશે? 10 થી 11 વર્ષ થશે વરસાદની ખેંચ. આ છેડી પર છેલ્લે પડશે કદાચ.